गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे विषय कलसोरमां एकम नौ रंगबेरंगी मसालियो जोईशुं, जेमां बधा स्वादना व्रत वांचीशुं। चालो गाइए गीतडू। आव्यु रींगण, आव्या टामेटा, फ्लावर साठे आव्या बटाका, ढोई सुधारी लीधा बाफी, कढ़ाई माटो तेल नाखी, राई हिंगती करियो वगार, सुगंध पहुँची घरनी बार, हळदर ने मरचू भभरावी, रंग स्वादनी आवे सवारी, थई गयू लो शाक तैयार, जमवा आओ शोधो स्टार। हवे आपणे वार्ता वाँचीशू। बधा स्वादनू व्रत। सीरीजना दादा दादी, मम्मी पप्पा अने बीजा वदील एक या बीजू व्रत करे, व्रत एटले के उपवास करे। सीरीज ने थयुं हूँ पण करूँ व्रत। तेने घरमां जाहेर कर्युं मारे व्रत करवानुं छे, मारे उपवास करवानो छे। मम्मीए पूछ्युं, ओहो એમ, કયું વ્રત? સિરીને ખૂબ વિચાર કર્યો, એને બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા, છેવટે તેણે ગોઠવીને કહ્યું ગળ્યું વ્રત। મમ્મીએ પૂછ્યું, એટલે? સિરીને કહ્યું, હું આજે ફક્ત ગળ્યું જ જમીશ, એટલે કે મીઠું મીઠું જ જમીશ। મમ્મીએ કહ્યું, ભલે। મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા। સિરીન બહેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા। ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા, ભાણામાં એટલે કે ડીશમાં। સિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી। તે રાત્રે જ સિરીને જાહેર કર્યું, કાલે મારે ખાટું વ્રત છે। પેલું ગળ્યું વ્રત એટલે કે મીઠું મીઠું જમવાનું હતું, હવે ખાટું વ્રત એટલે એને શું જમવાનું હશે? બધું ખાટું ખાટો સ્વાદ આવતો હોય એવું જમવાનું હોય ને। મમ્મી થોડા મૂંઝાયા, પછી કહે ઠીક। બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી, બે દિવસ પહેલાંના દહીંની, એટલે જેટલું દહીં બધું જૂનું હોય, બે ત્રણ દિવસ મોડું હોય તો ખાટું વધારે લાગે। મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ, આ બધાનો સ્વાદ કેવો હોય? ખાટો હોય। સિરીન તો કઢી ગટગટાવી ગઈ, સિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા, તેના દાંતો કટાઈ ગયા। કટાઈ એટલે ખબર ને, ખાટું ખાઈએ તો આપણા દાંત કચકચ બોલવા માંડે, એને કટાઈ ગયા કહેવાય। તેની મમ્મીને પૂછ્યું, લીંબુ પણ મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય? મમ્મી કહે, ખાટા વ્રતમાં તો એમ ન કરાય। સિરીને લીંબુ ન ચૂસ્યું, ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી, સાંજે સંતરાનો રસ પીધો। મમ્મીએ લીંબુ આઠી દીધા। મમ્મીએ સિરીને પૂછ્યું, કાલે વ્રત છે કે કયું? સિરીને થોડો વિચાર કર્યો પછી કહે, તીખું વ્રત, એટલે મીઠ ગળિયામાં મીઠું ખાવાનું હતું, તીખાટામાં ખાટું ખાવાનું હતું, પણ તો હવે હા તો શાનું છે, કયું વ્રત છે? તીખું વ્રત, એટલે કે બધું તીખું તીખું જ ખાવાનું હોય। તો મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેમણે કહ્યું વારું, એટલે કે સારું। મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા, મમ્મીએ આદુની કતરણ સાતરી, સિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ। તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધા હતા। થોડી હિંમત કરી સિરીને આદુની કતરણ ચાવી, તે પછી મરચાંનું બટકું ભર્યું, સિરીના નાકમાં અને આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ લાલ થઈ ગયા, તેના કાનમાંથી ધુમાડો નીકળ્યા, માથાના વાળ ઊંચા થઈ ગયા, દેખાય છે ને ચિત્રમાં તમને? સિરીન મરચું ખાતી, સિરીનને બે પવાલા પાણી પીધું, પવાલા એટલે કે ગ્લાસ, બે એટલું બધું તીખું લાગ્યું કે બે ગ્લાસ એને પાણી પીધું। મમ્મીએ કહ્યું, ચમચી મઢ ચાતી લે, મઢ મીઠું હોય ને
એટલે એમ કે તને તીખું ન લાગે, એટલે કે બે ચમચી મધ તું ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય? મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો બાધ ન હોય, મધ તો નહીં ખવાય એવું નહીં, ખાઈ શકાય એમ. તો શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ, તેના ગળાને સારું લાગ્યું, તેની આંખમાં પાણી અટક્યા. દાદીએ કહ્યું, બસ બેટા, ત્રણ વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શિરીને કહ્યું, પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું, વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીન પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું, તારી મરજી. શિરીને કહ્યું, આજે છેલ્લું વ્રત. ખૂબ ગડમથલ પછી, ખૂબ વિચાર કરીને પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું, ઠીક, હવે કડવા વ્રતમાં તો કેવી વસ્તુઓ ખાવી પડશે ને? કડવી કડવી ખાવી પડશે. તો મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોર વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ, નરણે કોઠે એટલે કશું પણ ખાયા વિના સવારના ઉઠ્યા પછી આપણે પીવાનું હોય એને નરણે કોઠે કહેવાય, કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શિરીને એક ફોડું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો, તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, ત્રણ વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શિરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખાડું, તીખું, ટૂડું અને કડવું એમ બધું જ જમવાનું. શિરીન ખુશ ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાસ અને મુખવાસ ખાધા. એટલે શું કહેવા માગે છે કે એ કોઈ પણ એક સ્વાદ આપણે ખાઈએ તો આપણને ભાવતું નથી, પણ બધા જ સ્વાદનો ખોરાક આપણે એકસાથે જમીએ તો આપણને ખાવાની મજા પડે છે. તો હવે એને આધારે આપણે વાતચીત કરીએ. પહેલો સવાલ છે, શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? શિરીનને તો ગળ્યું ખાધું એ વ્રત એને ગમ્યું હતું, પણ તમને કયું ગમ્યું? ગળ્યું ખાધું એ, કડવું ખાધું એ, કે તીખું ખાધું એ તમને વધારે ગમ્યું? મને ખબર છે તમને તીખું ખાધું એ ગમ્યું, કારણ કે એના આંખમાંથી આંસુ આવી ગયા હતા, એના ગાલ લાલ લાલ થઈ ગયા અને વાળ પણ ઊભા થઈ ગયા હતા. બરાબર, તમને જે ભાવ્યું હોય અને જે વ્રત તમને ગમ્યું હોય એ તમારે લખવાનું છે. બીજું છે, તમને કયા સ્વાદનું વ્રત વધારે કરવાનું પસંદ કરો? કેમ? દાખલા તરીકે શિરીનને ગળ્યું વ્રત કર્યું તો એને ભાવ્યું, કારણ કે એમાં ખીર ખાવા મળ્યું, દૂધપાક મળ્યું, બરાબર, બધું મીઠી મીઠી વસ્તુઓ ખાવાની મળી. તો તમને કયા સ્વાદનું વ્રત કરવાનું ગમે એ તમારે કહેવાનું છે. ત્રીજો સવાલ છે, તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે છે? ખાવામાં કઈ વસ્તુ તમને વધારે ભાવે છે એ તમારે લખવાનું છે. તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે? તમે પૂછજો કે મારે વ્રત કરવું છે આ રીતે, શું કહે છે એ તમે સાંભળજો. પાંચમું છે, શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? તમે વિડીયોમાં જો બરાબર સાંભળ્યું હોય તો મેં કહ્યું તમને કે દહીં જેટલું જૂનું હોય, એટલે કે બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસનું હોય તો એટલું જ, એ વધારે દિવસનું હોય તેટલું એ ખાટું થઈ જાય. એટલે એમને ખાટું ખાવાનું વ્રત હતું, એટલે એને ખાટા દહીં એમણે લીધું બે દિવસ પહેલાંનું. છઠ્ઠું છે, ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગડમથલ હતી કે કયા સ્વાદનું વ્રત એ રાખે?
કારણ કે તીખું કર્યું તો તીખું તીખું ખાવું પડ્યું, બરાબર ને? એટલા માટે એને ગડમઠલ થઈ હશે. ઓકે, તો એના પછીનો ભાગ આપણે આગળના વિડીયોમાં શીખીશું. ઓકે, આવજો.